नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय अंग्रेजी। अंग्रेजी चोपड़ी में आप स्टेप 15 बराबर, स्टेप 15 अठवाडियो और ऋतुओ, आप अठवाडिया नाम जोया, ऋतुओं नाम पर उच्चार अर्थ साथ सीखिया। आज आप पान नंबर से तमारू 48 पर जुओ, ज्ञान कसोटी जवाब जोईशू। प्रश्न नंबर 1, नीचे आपेला गुजराती शब्द माटे अंग्रेजी उच्चार लखवाना छे। तमने अहीं गुजराती शब्द आपेलो छे, तेना माटे आपणे अंग्रेजी उच्चार लखीशुं। शियाळो, शियाळाने शुं कहेवाय? विंटर, एटले शियाळो। तो अहीं तमारे उच्चार लखवानो छे विंटर एटले शियाळो। आगळ छे ચોમાસું, ચોમાસાને શું કહેવાય છે? મોન્સૂન એટલે ચોમાસું, મોન્સૂન એટલે ચોમાસું। ચલો બુધવાર, બુધવારને શું કહેવાશે? વેનસડે, વેનસડે એટલે બુધવાર। રવિવારને બધાને ખબર છે, રવિવાર એટલે સન્ડે, સન્ડે એટલે રવિવાર। ગુરુવાર, ગુરુવારને કહેવાય છે થર્સડે, એટલે ગુરુવાર, થર્સડે એટલે ગુરુવાર। ચલો આગળ છે ઋતુઓ, ઋતુઓને શું કહેવાય છે? સીઝન્સ, સીઝન્સ એટલે ઋતુઓ, સીઝન્સ એટલે ઋતુઓ। આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખો। હવે તમને અહીંયા ઉચ્ચાર આપેલા છે, એને આપણે ગુજરાતી અર્થ લખવાના છે। મંડે એટલે સોમવાર, સમર એટલે કઈ ઋતુ? ઉનાળો। વીક એટલે અઠવાડિયું। આગળ છે ફ્રાઈડે એટલે કયો વાર? શુક્રવાર। વેનસડે એટલે બુધવાર, અને ટ્યુઝડે એટલે મંગળવાર। ચલો આગળ યોગ્ય જોડકા જોડો। મંગળવાર એટલે ટ્યુઝડે। તમને આ બાજુ ગુજરાતી અર્થ આપેલા છે ને અહીંયા ઉચ્ચાર આપેલા છે, જો। શિયાળો, વિન્ટર એટલે શિયાળો, સીઝન્સ એટલે ઋતુઓ, રવિવાર એટલે સન્ડે, અને શુક્રવાર એટલે ફ્રાઈડે। ચલો આગળ છે, આપેલા કોષ્ટકમાંથી વારના નામના બે અંગ્રેજી ઉચ્ચાર શોધી રંગ પૂરો અને લખો। અહીંયા તમને બે ઉચ્ચાર શોધવાના છે વારના નામના, અને એની નીચે લખીને એ શબ્દની અંદર તમારે રંગ પૂરવાનો છે। પહેલાંમાં મળી ગયું છે મને મંડે, બરાબર, એટલે હું અહીંયા લખીશ મંડે, અને વારના નામના છે એટલે વેનસડે મળી ગયું, એટલે હું અહીંયા લખીશ વેનસડે। તો આ બે અંગ્રેજી વારના નામની અંદર તમારે રંગ પૂરવાના રહેશે। આ જ્ઞાન કસોટીના જવાબ તમારે અંગ્રેજીની ચોપડીમાં સુંદર અક્ષરે લખવાના છે। નમસ્તે।